સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત, વલસાડ, તાપી, સુરત અને ભરૂચમાં વરસ્યો વરસાદ, તો અમરેલી, જામનગરમાં પણ આભમાંથી વરસ્યું હેત. રાજકોટ ગીર સોમનાથમાં પણ ધોધમાર વરસાદ. રાજકોટની ત્રિવેણી નદીમાં નવા નીર, ગીર સોમનાથની સરસ્વતી નદીમાં પૂર, આંબાખોઈ નદી પણ બે કાંઠે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં પણ મેઘરાજાની તોફાની ઇનિંગ, ચેમ્બુરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયું પાણી. આગામી ચાર દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારીમાં થઈ શકે છે બદલાવ. રાજીવ સાતવના સ્થાને નવા પ્રભારીની નિમણૂંકની શક્યતા. રાજીવ શુક્લા કે મહિલા નેતાને મળી શકે સ્થાન. ગાંધીનગરમાં ફરી યુવાનો આંદોલન કરે તેવી શક્યતા. મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થવાને લઈને વધારાય સુરક્ષા. સીઆરપીએફની એક કંપની પણ બંદોબસ્ત માટે ફાળવાય. ગુજરાતમાં નથી અટકી રહ્યું કોરોનાનું સંક્રમણ. સુરેન્દ્રનગરમાં નવા 15 કેસ, તો મોરબીમાં 3 કેસ પોઝિટિવ. કુલ સંક્રમિતોનો આંક 35,400 પાર. વધતા કોરોનાને લઈને રાજકોટના ધોરાજીમાં જનતા કરફ્યુ. લોકોએ સ્વયંભૂ દુકાનો બંધ રાખી આપ્યું સમર્થન. તો દેશમાં પણ સતત કસાતો કોરોનાનો સકંજો. દર કલાકે 1,000 નવા કેસ, એક દિવસમાં 24,850 કેસ પોઝિટિવ, 613 લોકોના મોત.